6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિન નિમિત્તે પંચમહાલમાં રૂપિયા 65 લાખના ખર્ચે જિલ્લાના પ્રથમ નવીન હોમગાર્ડ કચેરીનું કાલોલમાં ઈ લોકાર્પણ કરવામાં આવ્યું. આજે હોમગાર્ડ દળ સ્થાપના દિન નિમિત્તે સમગ્ર રાજ્યમાં હોમગાર્ડ દળના જવાનો અને તેમના આગેવાનો દ્વારા ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં પણ જિલ્લામાં પ્રથમ રૂપિયા 65 લાખના ખર્ચે નવીન તાલુકા હોમગાર્ડ કચેરીનું નિર્માણ કરી તેનું ઈ લોકાર્પણ રાજ્યના ગૃહ રાજ્યમંત્રીશ્રી અને પંચમહાલના પ્રભારી મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા તથા સીજી ડોક્ટર નિર્જા ગોરટુરાવના વરદ હસ્તે કરવામાં આવ્યું. તેમાં કાલોલના લોકાર્પણ પ્રસંગે કાલોલ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી નરેન્દ્રસિંહ ગોહિલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી ગીરવસિંહ, મહામંત્રી સંજયસિંહ રાઠોડ, જિલ્લા હોમગાર્ડ કમાન્ડર શ્રી વિક્રમસિંહ જાદવ, નાયબ હોમગાર્ડ કમાન્ડર ઇન્ચાર્જ શ્રી આઈ વી સોલંકી, નિવૃત્ત ઓફિસર કમાન્ડર શ્રી નિરંજભાઈ શાહ, કાલોલ તાલુકા યુનિટ ઓફિસર કમાન્ડિંગ હિંમતસિંહ વિચાસસિંહ રાઠોડની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. તેમાં પંચમહાલ જિલ્લામાં આવેલા 11 યુનિટના અધિકારી શ્રી તથા હોમગાર્ડ દળના જવાનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. પંચમહાલ જિલ્લામાં કુલ હોમગાર્ડ જવાનોની સંખ્યા કુલ 1534 છે અને કાલોલ તાલુકામાં હોમગાર્ડ જવાનોની સંખ્યા કુલ 107 છે. બ્યુરો રિપોર્ટ, ભાવિનભાઈ પરમાર, પંચમહાલ. હોમગાર્ડ દળની સ્થાપનાના દિવસની ઉજવણીના ભાગરૂપે આજે રાજ્યની અંદર જિલ્લાના હોમગાર્ડ જવાનો દ્વારા રાજ્યમાં અનેક જગ્યાએ ઉજવણી થઈ રહી છે. તેની સાથે સાથે રાજ્યના અનેક યુનિટ અને કચેરીઓનું પણ ગુજરાત રાજ્યના માનનીય મંત્રીશ્રી ગૃહ વિભાગ દ્વારા માનનીય પ્રદીપસિંહ જાડેજા સાહેબ અને કમાન્ડર જનરલ માનનીય નિર્જા ગોટુ સાહેબના હસ્તે ઈ લોકાર્પણ આજનો કાર્યક્રમ થઈ રહ્યો છે, જે કાલોલ તાલુકાની આ પંચમહાલ જિલ્લાની પ્રથમ કચેરી એવી છે કે જે યુનિટ કક્ષાએ બનેલી છે, એ સંપૂર્ણ સુવિધાપૂર્ણ છે અને હોમગાર્ડ દળને ખૂબ જ સુવિધારૂપ બની રહે છે. પંચમહાલ જિલ્લાનું આ પ્રથમ કચેરી પણ આજે ઈ લોકાર્પણ થયું છે. માનનીય મંત્રીશ્રી તથા માનનીય કમાન્ડર જનરલ સાહેબનો હું અત્રે આજની ખૂબ ખૂબ આભાર માનું છું. શું નામ તમારું? શ્રી વિક્રમસિંહ જાદવ, જિલ્લા કમાન્ડર પંચમહાલ.